નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવર્ધ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 70 જોઈશું. તમારે સ્વાધ્યાય પોથી કાઢો, પેજ નંબર 70, પ્રશ્ન નંબર 8. જો પ્રીતિ એક દિવસમાં 140 કમાય તો તે 30 દિવસમાં કેટલું કમાય? તો આપણે કઈ રીતે કરી? તો કે એક દિવસના કેટલા? તો કે 140. તો 30 દિવસના કેટલું? પછી આપણે શું કરીએ છીએ, ચોકડી ગુણાકાર કરીએ છીએ. તો કે 140 ગુણ્યા 30 છેદમાં 1. હવે જોવું જોઈએ, એક દિવસ માટે આપેલું હોય તો આપણે શું કરીએ છીએ, સીધો 2 નો ગુણાકાર થાય તો આપણે અહીંયા સીધો ગુણાકાર કરશું. તો કેટલા દિવસ માટે કીધું છે? તો કે 30 દિવસ. તો 30 દિવસ કમાતા રૂપિયા, 30 દિવસમાં કેટલા કમાય? તો કે 140. એક દિવસ ને 140, અને કેટલા દિવસ? તો કે 30 દિવસ. તો 140 ગુણ્યા 30. સમજાણું કે આપણે આમાં ચોકડી ગુણાકાર કરીએ છીએ, પણ અહીંયા શું કરવાનું, એક દિવસ માટે આપેલું હોય તો શું થશે, બંનેનો ગુણાકાર. ગુણાકાર કરીએ 140 અને 30 નો. તો જોઈએ પેલા કેટલા મીંડા આવેલા છે. તો પેલી 1 ને 2, બે મીંડા આવેલા છે. તો બે મીંડાને કાઢી નાખ્યું એટલે કેટલા થાય, 14 ગુણ્યા 3. તો 14 42. કેટલા મીંડા કાઢ્યા હતા? તો બે મીંડા કાઢ્યા હતા. તો બે મીંડાને લગાડી દઈએ રૂપિયા, 4200 રૂપિયા. તો 30 દિવસમાં 4200 રૂપિયા કમાય છે. તો નીચે શું લખશું? તો તે 30 દિવસમાં 4200 રૂપિયા ઉપરના દાખલામાં પણ આપણે એવી રીતે કહ્યું હતું કે શું કહ્યું હતું કે આપણે કોષ્ટકમાં આપી દીધા હતા કે પ્રતિ કિલોના આટલા ભાવ છે, તો આટલાના કેટલા. તો અહીં પણ આપણે એમ જ કીધું છે, એક દિવસ માટલા કમાય તો 30 દિવસમાં કેટલા કમાય? તો બંનેનો શું થશે, ગુણાકાર. એક દિવસના કેટલા હોય તો શું થાય, બંનેનો ગુણાકાર. દાખલા નંબર 2, જો સોનુ એક મહિનામાં 6000 કમાય તો તે 12 મહિનામાં કેટલું કમાય? હવે જોવું જોઈએ, એક મહિનાનું કીધું છે તો આપણે શું આવશે, 6000 અને 12 નો ગુણાકાર. આપણે લખીએ કે 12 મહિનામાં, 12 મહિના કમાતા શું થશે? તો કે બંનેનો ગુણાકાર. એક મહિનાના અર્થે આપી દીધા હોય ત્યારે આપણે આવું થાય, બરાબર. ત્યારે શું કરીએ છીએ, આપણે સીધો ગુણાકાર કરીએ છીએ. કેટલા મહિના છે અહીંયા? 3. પાછળના 3 મહિનાને મેં કાઢી નાખ્યું, 12 6 72. કેટલા મહિના છે? 1 2 3. તો પાછળ મૂકી દેવાની 1 2 ને 3. થઈ ગયા 72000. નીચે શું લખશું? તો તે 12 મહિનામાં 72000 રૂપિયા કમાશે. હજી ફરીથી એકવાર ધ્યાન દઈ દઉં, એક મહિનામાં 6000, તો 12 મહિનાના કેટલા? તો આપણે શું કરીએ છીએ, બેનો ચોકડી ગુણાકારને છેદમાં 1 લખીએ છીએ. તો એટલે શું કર્યું કહેવાય, બે નો ગુણાકાર કર્યો કહેવાય. છેદમાં 1 એટલે તો 15 1 વડે કરી તો એને રકમ પાછી આવે, એટલા માટે શું કરીએ છીએ, આપણે અહીંયા સીધો ગુણાકાર કરીએ છીએ. જ્યારે એક મહિનાનું કીધું હોય ત્યારે અહીંયા 12 મહિના કીધું હોય તો શું આવે, છેદમાં 12. અહીંયા 5 આવેલા હોય 5 મહિનાનું, તો નીચે શું આવશે, છેદમાં 5. 83 મુજબ આપણે સીધો ગુણાકાર કરીએ છીએ.
દાખલા નંબર 3 જો મનુભાઈ એક દિવસના 150 કમાય તો તે બે અઠવાડિયા બે અઠવાડિયા કેટલા દિવસ હોય તો કે બે અઠવાડિયાના કેટલા બે અઠવાડિયાના 7 દિવસ હોય બીજા અઠવાડિયાના તો કે 7 ને 7 14 દિવસ બે અઠવાડિયાના કેટલા દિવસ હોય 14 દિવસ હોય 40 દિવસમાં અને 90 દિવસમાં કેટલું કમાશે તો પહેલા આપણે જોઈએ 14 દિવસમાં કેટલું કમાશે તો 14 દિવસ કમાતા કેટલા મળે તો જોઈએ એક દિવસના કેટલા છે તો એક દિવસના 150 14 દિવસના તો બંનેનો ગુણાકાર થશે એક દિવસના કેટલા છે એટલે 150 ગુણ્યા 14 હવે આપણે ગુણાકાર કરીએ તો પહેલા 0 કાઢી નાખીએ તો 15 ગુણ્યા 14 નીચે બે રકમ છે તો 100 છે નિયમનો 0 ગુણાકારની બાજુની રકમ પહેલા ગણતા તો 5 એકુ 5 1 એકુ 1 હવે કોનો વાર આવશે 4 નો 5 20 1 તો 4 બંનેનો સરવાળો 0 ને 0 0 5 ને 6 11 1 ને 2 200 ને 10 રૂપિયા મળે પરંતુ આપણે શું કરતા ભૂલી ગયા છીએ 0 મૂકતા ભૂલી ગયું છે માટે 210 નો થાય કેટલા થશે પછી અહીંયા 0 છે 3 4 90
जाने चार आठ पची अहिया चार चार ने बे छ छ ने त्रण नौ એટલે કે 981 રૂપિયા થયા. ત્રણેય વસ્તુના કેટલા રૂપિયા થયા? તો કે 993 રૂપિયા. પરંતુ એની પાસે કેટલા છે? 992 રૂપિયા. 992 રૂપિયા છે અને 983 રૂપિયા આપણે ત્રણેય વસ્તુના થયા. તો હવે વસ્તુ ખરીદી શકાય? તો કે હા, ખરીદી શકાય. કારણ કે આપણી પાસે વધારે રૂપિયા છે. જ્યારે આપણે ખરીદશું ત્યારે આપણે વધારાના પૈસા પાછા મળશે, માટે આપણે ખરીદી શકશે. તો આપણે શું લખશું નીચે? આ રકમથી વસ્તુ ખરીદી શકાશે. જો અહીંયા 1000 રૂપિયા થયા હોય અને 992 રૂપિયા છે, તો આપણે વસ્તુ ખરીદી શકે? ન ખરીદી શકે. કારણ કે વસ્તુના ભાવ વધી ગયા છે અને આપણી પાસે પૈસા ઓછા છે, એટલા માટે આપણે વસ્તુ ખરીદી શકે નહીં. પરંતુ અહીંયા કેવા છે કે 983 રૂપિયા થયા છે અને આપણી પાસે રૂપિયા વધારે છે, માટે આપણે વસ્તુ ખરીદી શકશું. પછી પેજ નંબર 72 પર જુઓ, જેમાં આપણે નોટોનું ચિત્ર આપેલું છે. તો જો જોઈ પહેલા કેની નોટ છે? તો કે સોની નોટ છે. કેટલી નોટ છે? તો કે સોની 6 નોટ છે. તો સોની 6 નોટ એટલે કેટલું થાય? આપણે લખી બંગાર વેચનાર સોની કેટલી નોટું? તો બાજુમાં લખેલું છે નોટોની બાજુમાં કે સોની 6 નોટ. સોની 6 નોટ એટલે 100 × 6 કેટલા થશે? 600 રૂપિયા. આપણે સરવાળો નથી કરવાનો. 100 × 6 એટલે કે 100 100 100 છ વાર, ત્યારે 600 રૂપિયા થાય. કેવી રીતે કરવાનું? 100 × 6 એટલે કે 600 રૂપિયા. પછી કેટલાની નોટ આપેલી છે? તો કે 50 ની નોટ આપેલી છે. સોની નોટ છે, તેની નીચે 50 ની નોટ આપેલી છે. તો 50 ની કેટલી નોટ છે? તો કે 3 નોટ છે. તો 50 ની 3 નોટ. 3 નોટ કરવી તો શું કરવાનું? તો કે 50 × 3 5 × 15. પાછળ આપણે શું લગાડવાનું? 50 નું પાછળ મીઠું છે, તે લગાડી દેવાનું. 150 રૂપિયા. પછી નીચે આપણે રૂપિયાનો સિક્કો આપેલો છે. કેટલા રૂપિયાના સિક્કા છે? તો કે 6 સિક્કા આપેલા છે. તો 1 રૂપિયાના 6 સિક્કા. 1 રૂપિયાના 6 સિક્કા એટલે કેટલા થશે? 1 × 6 એટલે કે 6 રૂપિયા. પછી ઉપર જો જોઈએ કેટલા નોટ આપેલી છે? 5 ની નોટ આપેલી છે. કેટલી નોટું છે? તો કે 10 નોટું છે. તો શું લખશું આપણે? 5 ની 10 નોટ. 5 ની 10 નોટ કરવી હોય તો શું કરવાનું? 5 × 10 એટલે પેલા શું કરવાનું? 0 ને કાઢી નાખવું. 5 × 5 આપણે મીઠું કાઢેલું છે, તે લગાડી દેવાનું. એટલે કે 50 રૂપિયા. પછી જો જોઈએ 5 ની નીચે કઈ નોટ આપેલી છે? તો કે 20 ની નોટ આપેલી છે. કેટલી નોટ છે? તો કે 7 નોટ છે. તો કે 20 ની 7 નોટ. 7 નોટ કેવી રીતે કરવાનું? 20 × 7 7 × 14 140 રૂપિયા. શું કરીએ છીએ? આપણે ગુણાકાર કરીએ છીએ. પછી જુઓ જો 20 ની નોટ નીચે કઈ નું ચિત્ર આપેલું છે? તો 10 ની નોટ નું આપેલું છે. 10 ની કેટલી નોટ છે? તો કે 4 નોટ છે. રૂપિયા 10 ની 4 નોટ. એટલે શું કરવાનું? 10 × 4 કેટલા થશે? 40 રૂપિયા. હવે જો જો રકમમાં શું કીધું છે કે ભવનાબેન એક ભંગારવાળા પાસેથી કેટલો ભંગાર ખરીદ્યો અને તેને 867 આપ્યા. તેમણે આ ભંગાર એક મોટી ભંગાર
કપડાની દુકાને વેચ્યું. તે દુકાનદાર તેમને નીચે મુજબના સિક્કા નોટ આપ્યા તો તેમને આ સોદામાં ફાયદો થયો કે નુકસાન થયું? કેટલા રૂપિયા? તો આપણે શું કરવાનું? કારનો સામાન છે તો આપણે શું કરવાનું? સરવાળો કરવો પડશે. તો આપણે કુલ રૂપિયા મળશે. ત્યાર તો ભંગાર આપણે વેચી છે ત્યારે આપણે કેટલા રૂપિયા મળે છે? તો ચાલો આપણે સરવાળો કરીએ. કુલ આપણે સરવાળો કરીએ તો જો જીરો જીરો છ જીરો 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 કેટલા થશે? પાછળની રકમના તો કે છ. બીજી રકમ જોઈએ તો જીરો પાંચ પાંચ ચાર અને ચાર. પાંચ ને પાંચ દસ, દસ ને ચાર ચૌદ, ચૌદ ને ચાર અઢાર. પછી જોઈએ તો કે છ એક એક કેટલા થશે? એક ને એક બે, બે ને છ આઠ, આઠ ને એક નવ, નવસો ને છ્યાસી રૂપિયા. નવસો ને છ્યાસી રૂપિયા. તો ભાવનાબેનને ફાયદો થયો કે નુકસાન થયું? તો જોવો જોઈએ એના પાસે કેટલા રૂપિયા હતા. આપણે ખરીદી દીધો અને વેચાણ કિંમત કેવી છે? વધારે છે. ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે છે તો આપણે નફો થયો કે નુકસાન થયું? તો કે નફો થયો, કારણ કે આપણે વધારાના પૈસા મળ્યા. આપણે શું થયો? નફો થયો. નીચે શું લખશું? કેટલા રૂપિયાનો? તો કે નવસો ને છ્યાસી માઇનસ આઠસો ને સડસઠ. નવસો ને છ્યાસી માઇનસ આઠસો ને સડસઠ. છ માંથી સાત જાય ન જાય તો દસ કો, બાજુમાંથી એક ઓછા. સોળ માંથી સાત જાય તો નવ. સાતમાંથી છ જાય તો એક. આઠમાંથી નવમાંથી આઠ જાય તો એક. એટલે કે એકસો ને ઓગણીસ રૂપિયા ને વધારાના મળ્યા. ભંગારીએ જ્યારે કોક પાસે લીધો હતો ત્યારે કેટલા રૂપિયા લીધો હતો? આઠસો ને સડસઠ રૂપિયામાં લીધો હતો. જ્યારે તેને બધા ભંગાર વેચ્યો ત્યારે કેટલા મળ્યા? નવસો ને છ્યાસી રૂપિયા મળ્યા. એટલા માટે વધારે કિંમત મળી એટલે એને નફો થયો. કેટલા રૂપિયા નફો થયો? તો કે એકસો ને ઓગણીસ રૂપિયાનો તેને નફો થયો.